મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય કરતા સારી રહેશે. આ વર્ષે તમે ઘર અને કારની ખરીદી કરી શકો છો, કારણ કે ગુરુ તમારી રાશિથી 11મા ભાવમાં છે, જ્યારે શનિની દ્રષ્ટિ તમારા લાભ અને બહાદુરીના સ્થાન પર છે, જેથી આ વર્ષે તમને વાહન અને મિલકતનો આનંદ મળશે. કાર્ય અને વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય ઘણો સારો રહેશે, કારણ કે તમારા કર્મનો ઘરનો સ્વામી લાભના સ્થાનમાં છે, જેથી જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો તમે તેને 1 મે પહેલા કરી શકો છો. ધન લાભની પ્રબળ શક્યતાઓ છે, કારણ કે મે પછી વસ્તુઓ થોડીક મુશ્કેલ હશે. આ વર્ષે તમારી લોકપ્રિયતામાં વધારો થશે, પરંતુ શરૂઆતના મહિનામાં કામ ધંધો શરૂ કરવો પડશે. વર્ષ 2024 વિદ્યાર્થીઓ માટે ઘણું સારું રહેશે. મે મહિના સુધી તમારા લોકો માટે સુવર્ણ સમય છે, કારણ કે ગુરુ તમારા 11મા ભાવમાં છે અને 5મા ભાવમાં છે, જેથી તમે મે મહિના પહેલા કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ લઈ શકો છો, તેમજ વિદેશમાં ભણવા જવાનું સપનું પણ પૂરું કરી શકો છો. પરંતુ મે મહિના પછી તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારે અભ્યાસમાં થોડીક મહેનત કરવી પડશે. વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન રાશિવાળા લોકોનું લગ્ન જીવન સારું રહેશે. જેઓ અપરિણિત છે તેમના લગ્ન મે પહેલા થવાની સંભાવના છે, કારણ કે ગુરુ ત્યારબાદ 12મા ભાવમાં જશે, તેથી પછી સંબંધો ઓછા થશે. જેઓ પરિણિત છે તેઓ મે પહેલા બાળકને ગર્ભ ધારણ કરી શકે છે. જો તમારું બાળક લગ્ન માટે લાયક છે તો મે મહિના પહેલા તેમના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. લવ લાઈફ પણ સારી રહેશે, પરંતુ પરિણિત લોકો એકબીજાને ઓછો સમય આપી શકે છે, તેથી થોડોક તણાવ હોઈ શકે છે. તમે લોકો દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો. આમ કરવાથી વિવાહિત જીવન અને નોકરી ધંધો સારો રહેશે. એપ્રિલ મહિના પછી કપાળ અને છાતી પર પીસેલી હળદર અથવા સફેદ ચંદનનું તિલક લગાવો. દર ગુરુવારે મંદિરમાં પીળી વસ્તુનું દાન કરો. આમ કરવાથી તમને બિનજરૂરી ખર્ચામાંથી મુક્તિ મળશે, સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. તમારી જન્મ કુંડળી જોયા પછી તમે આ વર્ષે પન્ના રત્ન પણ ધારણ કરી શકો છો.